નમસ્કાર દિલોક સત્તાશો માં આપનું સ્વાગત છે પીએમ મોદીએ બોલીવુડ ના કિંગ ખાન ની કેમ મદદ કરવી પડી આ સવાલ છે ચર્ચામાં વાત શું છે તો એકચ્યુઅલી તાજેતરમાં દર્શક મિત્રો ભારત સરકારે કતારમાં મૃત્યુદંડની સજા પામેલ ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓની સુરક્ષિત સ્વદેશ પરત ફરવાની ખાતરી આપી છે પહેલા આ પૂર્વ ભારતીય નૌકાદળના અધિકારીઓની સજા ઓછી કરવામાં આવી અને પછી તેમને મુક્ત કરવામાં આવ્યા જે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એ અજીત ડોભાલની પ્રશંસા થઈ રહી છે જોકે દિગ્ગજ નેતા એક એવા છે કે જેમણે આ મામલે શાહરૂખ ખાનનો બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાન નો એંગલ શોધી કાઢ્યો દિગ્ગજ નેતાનું એમ કહેવું છે કે પીએમ મોદી નહીં શાહરૂખ ખાન ના લીધે કતારે પૂર્વ સૈનિકોને છોડ્યા કિંગ ખાને આપી આ મામલે હવે સ્પષ્ટતા જી હા શાહરૂખ ખાન તરફથી આ મામલે એક નિવેદન સામે આવ્યું છે શું કહેવું છે આ મામલે શાહરૂખ ખાનનું વાત કરીએ ડિટેલમાં તો દર્શક મિત્રો બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન કોઈક ને કોઈક કારણોસર ચર્ચામાં તો રહેતા જ હોય છે ગયા વર્ષે તેની બ્લોકબસ્ટર બસ્ટર ફિલ્મના કારણે ચર્ચાનો વિષય બનવા પામ્યો તો હવે કતારમાં ધરપકડ કરાયેલ આઠ પૂર્વ નેવી સૈનિકો પરત ફર્યા દેશમાં એ માટે તેઓ સમાચારમાં છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નૌકાદળના આ પૂર્વ અધિકારીઓને છોડાવવા પાછળ બોલીવુડના શાહરૂખ ખાનનો નો હાથ છે દર્શક મિત્રો કતારમાંથી મુક્ત થયા બાદ આઠમાંથી આ સાત પૂર્વ નેવી ઓફિસર બાર ફેબ્રુઆરીની રાત્રે ભારત પહોંચ્યા હતા એ વિશે વિદેશ મંત્રાલયે જાણકારી આપી હતી અને એવામાં ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ સ્વામીએ એક ટિપ્પણી કરી જેમાં તેમણે દાવો કર્યો હતો કે પીએમ મોદીએ કતારના આઠ પૂર્વ નેવી અધિકારીઓને છોડાવવા માટે શાહરૂખ ખાનની મદદ લીધી છે એ બાદથી સતત લોકો પૂછી રહ્યા છે એ સવાલ ચર્ચામાં છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક અભિનેતાની મદદ કેમ લેવી પડી આ મામલે કે હવે આ સમગ્ર મામલે શાહરૂખ ખાનની પ્રતિક્રિયા આવી છે સામે તેમણે સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું કે તેમણે આ બાબત કોઈ લેવા દેવા નથી તેર ફેબ્રુઆરીની સવારે પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું જેમાં તેમણે લખ્યું કે તે આગામી બે દિવસ સુધી યુએઈ અને કતારના જશે અહીં તે તે ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે જેથી દેશો સાથે ભારતના સંબંધો સુધરે પીએમ મોદીએ એમ પણ લખ્યું કે વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ આ તેમની સાથે યુએઈ મુલાકાત હશે આ ટ્વીટના કમેન્ટ બોક્સમાં બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ લખ્યું કે મોદીએ બોલીવુડના સ્ટાર શાહરૂખ ખાનને પણ તેમની સાથે કતાર લઈ જવા જોઈએ વિદેશ મંત્રાલય અને એનએસએ કતારના શેખને મનાવવામાં નિષ્ફળ જતા મોદીએ શાહરૂખ ખાન પાસે મદદ માંગી હતી શાહરૂખ ખાનનું નામ આ કેસ સાથે જોડાયું કારણ કે તેઓ પણ તાજેતરમાં કતાર ગયા તેઓ ત્યાં કતારના વડાપ્રધાનને પણ મળ્યા જેની તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ તે પછી સુબ્રમણ્યમ સ્વામીનું આ ટ્વીટ આવ્યું જેમાં શાહરૂખ ખાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો સ્વામીના ટ્વીટ બાદ અનેક સવાલો ચર્ચામાં આવ્યા અને તે વાયરલ થયા એવામાં હવે શાહરૂખ ખાન તરફથી એક નિવેદન સામે આવ્યું હતું જેમાં લખવામાં આવ્યું કે કતારમાંથી ભારતીય નૌકાદળના અધિકારીઓને મુક્ત કરવામાં શાહરૂખ ખાનની કથિત ભૂમિકાને લઈને કેટલાક અહેવાલો ચર્ચામાં છે આમાં શાહરૂખની સંડોવણી અંગે જે પણ દાવા કરવામાં આવી રહ્યા છે તે પાયા વિહોણા છે નૌકા સૈનિકોના રિલીઝને સારી રીતે પાર પાડવાનો સંપૂર્ણ શ્રેય માત્ર ભારત સરકારના અધિકારીઓને જાય છે શાહરૂખ ખાન આ બાબત સાથે કોઈ પણ રીતે જોડાયેલ નથી અન્ય ભારતીયોની જેમ પણ ખુશ છે છે કે નેવી ઓફિસર્સ તેમના ઘરે સુરક્ષિત પાછા દર્શક મિત્રો સ્વામીની ખુદ બોલિવૂડના શાહુખ ખાને ખંડન કર્યું છે સુબ્રમણ્યમ સ્વામી આ દાવાના સમર્થનમાં ન તો અન્ય કોઈ ટ્વીટ કર્યું છે ન તો અન્ય કોઈ પુરાવા રજૂ કર્યા છે આમ નેવી અધિકારીઓને છોડાવવામાં શાહરૂખ ખાનની કોઈ ભૂમિકા હોવાનો દાવો ખોટો હોવાનું જાણવા મળી રહ્યું છે બીજી ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ